नमस्कार CN24 न्यूज साथे हूँ छू रवि। तो समाचार में बात करिए तो भारतीय जनता पार्टी ना राष्ट्रीय अध्यक्ष अमित शाह त्रण दिवसीय मध्य प्रदेश प्रवास नो आज आखरी दिवस हतो, जेमा रविवारे सेवनीय गोड गाम में आदिवासी समुदाय ना कमल सिंह ना घरे पहुंचा था अने जमीन पर बेसी ने दाल बाटी खाधी हती। भारतीय जनता पार्टी ना राष्ट्रीय अध्यक्ष अमित शाह त्रण दिवसीय मध्य प्रदेश प्रवास नो आज आखरी दिवस हतो, जेमा रविवारे सेवनिया गौड गाम में आदिवासी समुदाय कमल सिंह घरे पहुंचा था अने जमीन पर बेसीने दाल बाटी खाधी हती। पूर्व निर्धारित समय अनुसार मुख्यमंत्री शिवराज सिंह चौहान, प्रदेशाध्यक्ष नंदकुमार सिंह चौहान, प्रदेश प्रभारी विनय सहस्त्रबुद्धे, अनिल जैन अने मंत्री उमाशंकर गुप्ता की साथ कमल सिंह घरे पहुंचा था। कमल सिंह घरे सवार थी ज स्वादिष्ट भोजन बनावानी तैयारी शुरू थी गई थी। आदिवासी कमल सिंह उड़के अने तेना पत्नीए शाहना लंच माटे खास तैयारी करी हती। एटलू ज नहीं, शाहनी पसंदगीने ध्यानमां राखी कढ़ी दाळ बाटी भात अने आदिवासीओनी पसंदगीनी मीठाई शीरो बनावी हती। शाहने केळाना पानमां भोजन पीरसवामां आव्युं हतुं। तेमणे जम्या बाद भोजनना वखाण कर्या हता। रातीबड़ना सेवनिया गोड गामना रहेवासी कमल सिंह उड़केना घरे अमित शाहना लंचनी व्यवस्था करवामां आवी हती। मजूरी करता उड़केना घरनी बहार आदिवासी परंपरा मुजब रंगोली पण बनावामां आवी हती। कमलसिंह उड़के मजूरी करीने पोताना परिवारनुं भरण पोषण करे छे। अमित शाहनुं आतिथ्य सत्कार करीने तेमणे खुशी व्यक्त करी हती। उल्लेखनीय छे के अमित शाह जे पण राज्यना प्रवास पर जाय छे त्यां एक समयनुं भोजन दलित के आदिवासी परिवारमां करे छे। आ क्रम मुजब रविवारे तेमणे कमलसिंहना घरे भोजन कर्युं हतुं। ब्यूरो रिपोर्ट CN24 News। તો એશિયામાં ભારતના વધી રહેલા દબદબાથી રોષે ભરેલું ચીન પહેલેથી જ પાકિસ્તાનમાં મોટું રોકાણ કરી તેને પોતાનું બેસ્ટ ફ્રેન્ડ બનાવી ચૂક્યું છે। હવે ચીન પોતાની આ રણનીતિ અંતર્ગત નેપાળને પણ ભારત વિરુદ્ધ ઉભું કરવાની તૈયારીમાં છે। એશિયામાં ભારતના વધી રહેલા દબદબાથી રોષે ભરાયેલું ચીન પહેલેથી જ પાકિસ્તાનમાં મોટું રોકાણ કરી તેને પોતાનું બેસ્ટ ફ્રેન્ડ બનાવી ચૂક્યું છે। હવે ચીન પોતાની આ રણનીતિ અંતર્ગત નેપાળને પણ ભારત વિરુદ્ધ ઊભું કરવાની તૈયારીમાં છે। તે માટે ચીને પહેલેથી જ જમીન તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે। એશિયામાં પોતાના પ્રભાવને વધારવાના મકસદથી ચીન સતત નેપાળમાં પોતાનું રોકાણ વધારી રહ્યું છે। સ્થિતિ એવી છે કે હવે તે નેપાળમાં સૌથી મોટું રોકાણકાર બની ગયું છે। નેપાળમાં નાણાકીય વર્ષ 2017માં 15 અબજ નેપાળી રૂપિયાનું વિદેશી રોકાણ થયું છે, તેમાં અડધાથી પણ વધુ એટલે કે 8.35 અબજ નેપાળી રૂપિયાનું રોકાણ ચીને કર્યું છે। આ નાણાકીય વર્ષમાં ભારતે નેપાળમાં 1.99 અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે, તો બીજી તરફ દક્ષિણ કોરિયાએ 1.88 અબજ નેપાળી રૂપિયાનું રોકાણ કર્યું છે। આ વર્ષે માર્ચમાં નેપાળની ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ચીન સૌથી મોટું રોકાણકાર બનીને ઉભર્યું હતું। ચીને નેપાળને 8.2 અબજ ડોલરની મદદનો વાયદો કર્યો છે, જ્યારે નેપાળને આ સમિટમાંથી 7 દેશો તરફથી કુલ 13.52 અબજ ડોલરનું રોકાણ મળ્યું છે। ચીનની કંપનીઓએ ભારતના વધતા ઇલેક્ટ્રોનિક માર્કેટને પાછળ છોડી દીધું છે અને નેપાળમાં 22 અબજ ડોલરનો વેપાર કરી રહી છે। 3 વર્ષ પહેલા નેપાળના સૌથી મોટા વિદેશી રોકાણકાર તરીકે ભારતને પછાડીને ચીન સૌથી મોટું રોકાણકાર બની ગયું હતું। દરેક ટેન્ડરમાં ઓછામાં ઓછી બોલી લગાવીને ચીને નેપાળમાં કેટલાક મોટા મોટા પ્રોજેક્ટ્સ પોતાને નામે કરી લીધા છે, પછી તે પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે કેટલાક હાઇડ્રો ઇલેક્ટ્રિક સિટી પ્રોજેક્ટ્સ। હવે ચીન પાસે નેપાળમાં સૌથી વધુ પ્રોજેક્ટ્સ છે। આંકડા જોઈએ તો નેપાળમાં હાલ 341 મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, તેમાંથી 125 ચીનની પાસે છે, 55 દક્ષિણ કોરિયા પાસે અને 40 અમેરિકા પાસે, 23 ભારત પાસે, જ્યારે 11 યુકે પાસે અને 78 અન્ય દેશો પાસે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો આગેવાનો દ્વારા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રાંતિજની સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિને લઈને પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલના દર્દીઓને
स्वर्गस्थ वडाप्रधान राजीव गांधी की जन्म जयंती निमित्ते फूड तथा बिस्किट नु वितरण करवामां आव्युं हतुं अने राजीव गांधी अमर रहो ना नारा बोलावामां आव्या हता। आ प्रसंगे प्रांतिज तलोदना कोंग्रेसना धारासभ्य सहित प्रांतिज तथा तालुकामांथी कोंग्रेस कार्यकरो आगेवानो मोटी संख्यामां उपस्थित रह्या हता। संजय रावल, CN24 न्यूज, प्रांतिज। तो साबरकांठा जिल्लाना ईडल तालुकानी मुलाकात शहरी विकास एजेंसीना चेरमेन मनहरभाई झालाए लीधी हती। मुलाकात निमित्ते शुभेच्छा पाठवा साबरकांठा जिल्लामां स्वागत मीटिंग योजाई हती। समग्र उत्तर गुजरातमां चालू साले वरसेला अने राधार वरसादथी बेहाल थयेला विस्तारोनी मुलाकाते आवेला राष्ट्रीय सफाई कर्मचारी आयोगना चेरमेन मनहरभाई झाला मेहसाणा, राधनपुर, भाभर, धानेराना असरग्रस्तोनी मुलाकाते गुजरात प्रवासे आव्या हता, जेमां पूरग्रस्त विस्तारना असरग्रस्तोने वरसादना विराम बाद राहत सामग्री अने पूरग्रस्त विस्तारोनी सफाई अंतर्गत मुलाकात लीधी हती अने सफाई कामदारोए करेली सफाई कामगीरीनी प्रशंसा पण करी हती, जेमां साबरकांठा जिल्लाना पोशीना, खेडब्रह्मा, वडाली, ईडर, हिम्मतनगर अने प्रांतिजनी मुलाकात करी हती, जेमां ईडर जिला शिक्षण अने तालीम भवन खाते साबरकांठा जिल्ला प्रशासन द्वारा तेओनो स्वागत कार्यक्रम योजायो हतो, जेमां साबरकांठा जिला कलेक्टर पी स्वरूप, मुख्य जिला आरोग्य अधिकारी मानीश फेन्सी, जिला शिक्षण अधिकारी आर एस उपाध्याय, ईडर नगरपालिका प्रमुख कांताबेन परमार, प्रांत अधिकारी ए जे देसाई, ईडर डीवायएसपी के जे चौधरी, हिम्मतनगर डीवायएसपी ए डी श्रीवास्तव, ईडर तालुका विकास अधिकारी रमेश भाई पटेल अने विविध खाताना अधिकारीओ द्वारा मनहरभाई झालानो फूलहार, फूलछड़ी तथा बुके आपी सन्मान करवामां आव्युं हतुं। ત્યારબાદ મનહરભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી તેઓને કાયમી કરવા જોઈએ, જેમ દેશની સીમા પર સૈનિકો દુશ્મનોનો સફાયો કરે છે એમ સફાઈ કામદારો દેશ અને સ્વાસ્થ્યના દુશ્મન ગંદકીની સફાઈ કરે છે। સમગ્ર ભારતમાં સફાઈ કામદારો મેગા સિટીની મ્યુનિસિપાલિટી હોય, નાના શહેરોની નગરપાલિકા હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, દરેક જગ્યાએ સફાઈ કામદારો સફાઈ કરી દેશને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે, પણ તેમના સ્વાસ્થ્યની પરવા કરતા નથી અને કોન્ટ્રાક્ટ પ્રથાના લીધે તેમને અન્યાય થાય છે। તેઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની સફાઈ કામગીરીની પ્રશંસા સાથે જણાવ્યું હતું કે સફાઈ કામદારોના આરોગ્યની મેડિકલ કેમ્પ યોજી સમયે સમયે તપાસ કરી કાળજી લેવી જોઈએ। આજે આખો સવારથી માંડીને ખેડબ્રહ્મા, વડાલી અને આજે ઈડર અને હવે પછી હિંમતનગર અને પ્રાંતિજના વિસ્તારોમાં અમારી આ પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોની મુલાકાત લેવાનો છું અને માત્ર ને માત્ર લોકોની સાર સંભાળ અને એમને ઈશ્વરે બચાવ્યા છે એને ઈશ્વરનો આભાર માનું છું કે આટલા મોટા હોનારત પછી ખૂબ લોકોનું રક્ષણ થયું છે। સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે સંવેદના બતાવી છે અને માનનીય ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે રીતે સાબરકાંઠા બનાસકાંઠામાં કામ કર્યું છે, પાંચ પાંચ દિવસ સુધી આખી સરકારને આ વિસ્તારોમાં રાખીને ખૂબ ઝડપથી કામગીરી કરી અને લોકોને ઉપયોગી બનાવ્યા છે અને તમામ પ્રકારના સહાયો અને સગવડો લોકો સુધી પહોંચાડી છે। કેમેરામેન જય સુરતી સાથે પ્રફુલ બારોટ, CN24 ન્યૂઝ, સાબરકાંઠા। તો સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ચોંકાવનારી માંગણી કરતા લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે। સુરતના લિંબાતીય વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે અશાંત દારો લગાવવાની માંગણી કરી છે। સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ચોંકાવનારી માંગણી કરતા લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલે અશાંત દારો લગાવવાની માંગ કરી છે। ધારાસભ્ય સંગીતા પાટીલે આક્ષેપ કર્યો છે કે લિંબાયત વિસ્તારમાં કેટલીક હિન્દુઓની સોસાયટીઓમાં મુસ્લિમો ઊંચા ભાવે મકાનો ખરીદી રહ્યા છે અને ભાડે પણ આપી રહ્યા છે, જેના કારણે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। તેને અટકાવવા માટે અશાંત ધારા લાગુ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી। તાજેતરમાં સુરત અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં સંગીતા પાટીલે આ મુદ્દો ઉઠાવ્યો હતો। સંગીતા પાટીલે આક્ષેપ કર્યો છે કે મુસ્લિમો આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે મોટા પાયે મકાનોની ખરીદી કરી રહ્યા છે અને તેના કારણે હિન્દુઓ પર ખતરો છે। તેમના આક્ષેપ પ્રમાણે પહેલા લિંબાયતના ઓમનગરમાં 100% હિન્દુઓ રહેતા હતા, પણ હવે આ સોસાયટીનું નામ ઓમનગર છે પણ ત્યાં એક પણ હિન્દુ રહેતો નથી।
એજ રીતે પ્રતાપનગર, ગોવિંદાનગર, ભાવના પાર્ક, બુદ્ધનગર, મારુતિનગર, છત્રપતિ શિવાજીનગર, મદનપુરા, રાવનગર વગેરે સોસાયટીઓમાં પણ બહુમતી હિન્દુઓની હતી, પણ હવે આ વિસ્તારોમાં એક પણ હિન્દુ રહેતા નથી. આ તમામ સોસાયટી 100% મુસ્લિમ વસ્તી ધરાવતી સોસાયટી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અશાંત ધારા ગોધરા કાંડ સમયે થયેલા કોમી હુલ્લડ બાદ અમલમાં મુકાઈ હતી, જેમાં આ ધારા હેઠળ આવતા વિસ્તારની કોઈ પણ પ્રકારના મિલકત કલેક્ટરની મંજૂરી વિના અન્ય કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ શકતી નથી. કોઈ વ્યક્તિ મંજૂરી વિના દસ્તાવેજ ટ્રાન્સફર કરવામાં આવે તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં એ દસ્તાવેજની નોંધણી થઈ શકતી નથી. સુરતના કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ ધારા અંગે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે. પોલીસ કમિશનરનો અભિપ્રાય મેળવીને રાજ્ય સરકારને આ પ્રકારના દરખાસ્ત મોકલવામાં આવશે અને ત્યારબાદ આગળની કામગીરી કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર લિંબાયતમાં મુસ્લિમોની લગભગ 80,000 વસ્તી અને હિન્દુઓની 1.80 લાખની વસ્તી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ખાંડિયા ગામ નજીક સળગેલી હાલતમાં મળેલી લાશ અંગેની ઘટનાઓનો પોલીસે પર્દાફાશ કરીને ભેદ ઉકેલી નાખ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ખાંડિયા ગામ નજીક આવેલા ખાડેશ્વર મંદિર નજીકથી એક યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચૂડા પોલીસે આ બનાવ અંગે વિસ્તારની તપાસ શરૂ કરતા લાશ રમેશ નામના યુવકની હોવાની સામે આવ્યો છે. આ રહસ્યમય ઘટનાની પોલીસે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો, જેમાં આ યુવકને ગીતા નામની મહિલા સાથે પ્રેમ હોવાનું જાહેર થયા બાદ મૃતક રમેશની પ્રેમિકા ગીતા રોજાસરા, પતિ ભરત રોજાસરા અને ભાણેજ વિજયની મદદથી પ્રેમી યુવકનું ગળું દબાવીને શરીર પર પેટ્રોલ જેવું જલદ પ્રવાહી છાંટી લાશને સળગાવી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે પ્રેમિકા, પતિ અને ભાણેજની ધરપકડ કરીને જેલના હવાલે કરી દીધા છે. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો સમાચારમાં હાલ સમય તો એક વિરામનો લઈએ. એક વિરામ. બોલિવૂડ અને ટેલિવૂડના કલાકારો સાથે જોડાયેલી અવનવી અને ચટપટી ખબર તેમજ નવી આવનારી ફિલ્મ અને સિરિયલોને લગતી ખબર જાણવા આપ તૈયાર છો ને? તો જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ બિંદાસ બોલિવૂડ, માત્ર CN24 ન્યૂઝ પર. વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિની આવી રહી છે સવારી. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિઘ્ન રાજાનું થશે આગમન. ભક્તો રંગાશે ગણેશ ભક્તિના રંગમાં. ગણેશ મહોત્સવ નિમિત્તે જુઓ અમારો ખાસ કાર્યક્રમ વિઘ્ન રાજા, માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર. માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં જવાહરનગરમાં ભાજપના કાર્યાલય પાસે વિસ્ફોટની ઘટના સામે આવી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટ બાદ સ્થાનિક પોલીસ, સેના અને અર્ધસૈનિક દળોના જવાનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા. શ્રીનગરના જવાહરનગરમાં આવેલા ભાજપ કાર્યાલયની બહાર થયેલા વિસ્ફોટમાં હજી સુધી કોઈ ખાસ જાણકારી મળી નથી. આ ઘટના રાતના 8:30 વાગે બની હતી, જેમાં ભાજપ સરકારના કાર્યાલયની એક બાજુની દિવાલ તૂટી ગઈ હતી. વિસ્ફોટ થયા હોવાને કારણે કાર્યાલયની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ સાથે સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષા બળોના જવાનો તેમજ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ વિસ્ફોટ પછી આતંકવાદીઓ દ્વારા કોઈ ગ્રેનેડ હુમલો છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ब्यूरो रिपोर्ट CN24 न्यूज। तो उत्कल एक्सप्रेस ट्रेन दुर्घटना ने लेने रेलवे बोर्ड ना चेयरमैन एम जमशेदे मीडिया साथे वातचीत में जणाव्यु हतु के ट्रेक पर समारकाम चाली रही छे। रिपोर्ट आव्या बाद दोषितो सामे कार्यवाही करवामां आवशे। लेते हुए अभी क्योंकि रेस्टोरेशन चल रहा है, रिलीफ और रेस्टोरेशन का कार्यक्रम चल रहा है, वहाँ के जितने भी अधिकारी और कर्मचारी हैं उसमें लगे हुए हैं। आज शाम तक जैसे ही ये सारा रेस्टोरेशन हमारा ट्रैफिक का कंप्लीट हो जाता है, उसके बाद ही ये भी निर्णय लिया गया है कि इसमें जो प्राइमा फेसी भी जो लोग दोषी पाए जाएंगे, शाम तक वो रिपोर्ट भी पूरी आ जाएगी। रेल मंत्री के आदेश हैं कि उनके ऊपर कड़ी से कड़ी कार्रवाई की जाएगी। सर, इसके लिए जिम्मेवार आप किसे मानते हैं? रेल मंत्रालय को, रेल मंत्री को, रेल कर्मियों को? 16 घंटे से ज्यादा हो गए अभी तक जिम्मेदारी तय नहीं हुई। देखिए, जिम्मेदारी जब भी किसी भी जो दुर्घटना होती है, वो खासतौर से इस तरह की दुर्घटना जो इतनी बड़ी दुर्घटना है जिसमें आप लोगों ने भी देखा होगा कि जितनी भी कोचेज हैं उसमें से कोचेज 3-4 कोचेज तो स्मैश भी हो गई हैं, टॉपल हो गई हैं, कैप्साइज हो गई हैं और डरेल भी हुई हैं। जब ये होता है तो लगभग जैसा मैंने बताया कि 200 मीटर का एरिया जो ट्रैक का होता है वो पूरी तरह से डैमेज हो जाता है, वो सारी रेलें टूट जाती हैं, उखड़ जाती हैं पटरियां, और जितने भी हमारी कोचेज होती हैं उनकी बोगीज भी बाहर हो जाती हैं और बहुत सारे इक्विपमेंट सब टूट जाते हैं। तो उपलेटा शहर में स्वाइन फ्लू नाम नो खतरनाक रोगचाळो फैलाय ते पहला अगमचेती ना भाग रूपे समग्र उपलेटा में उकाळा नू संस्थाओ अने दाताओ द्वारा निःशुल्क वितरण करवामां आवी रह्युं छे। उपलेटा में स्वाइन फ्लू माटेना उकाळा नू 6 जग्याए रोग प्रतिकारक शक्ति माटे आयुर्वेदिक औषधिओथी भरपूर उकाळा नू जाहेर चौक में वितरण करवामां आव्युं हतुं, जेने आश्रे 14,000 जेटला लोकोए लाभ लीधो हतो, जेमां 18 जेटली जग्याए वितरण करवामां आव्युं हतुं। पटेल समाज जेवा शहेरना मुख्य स्थळोए दाताओ द्वारा आवेला अनुदानना सहयोगथी आ आयोजन करवामां आव्युं हतुं। उपलेटा मामलतदार नगरपालिका प्रमुख तेमज उपलेटानी मानव सेवा ट्रस्ट जेवी संस्थाओ द्वारा दररोज 2 कलाक सेवाओ आपीने आ सेवाकीय कार्य करवामां आव्युं हतुं। आ औषधीय उकाळो बनावा उपलेटा कॉटेज ना आयुर्वेदिक डॉक्टर तथा निवृत्त डॉक्टर साहेबो जबरदस्त मेहनत करी हती। જે સ્વાઇન ફ્લૂના ઉકાળા બાબતે પૂછતા જણાવું છું કે કાલથી અમે આ ઉકાળાનું વિતરણ શરૂ કરાવેલું છે અને પટેલ સમાજ ખાતે 1 જ જગ્યાએથી આ ઉકાળો તૈયાર કરવામાં આવે છે। વહેલી સવારથી એ ઉકાળોની તૈયારીની કામગીરીમાં લાગી જાય છે અને એની ઉપર ડૉક્ટરો પણ સતત વોચ રાખી રહ્યા છે। આ ઉકાળો કાલે અમે 5 કેન્દ્રો પરથી વિતરણ શરૂ કરેલું હતું, પણ પછી એટલી ડિમાન્ડ વધતી જતાં આજે 15-17 જગ્યા ઉપર કે વિતરણ વ્યવસ્થા ગોઠવેલી છે અને ઉપલેટાની પબ્લિક એનો સારો લાભ લે છે। અંદાજે ગઈકાલે 14,000 માણસોએ લાભ લીધો છે। આજે અમારે અંદાજ મુજબ 17,000-18,000 વ્યક્તિઓ આનો લાભ લે એવો અમારો અંદાજ છે। મામલતદાર શ્રી નગરપાલિકા ઉપલેટા તથા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ GCI ભાર વિકાસ પરિષદ આવી બધી જાહેર સેવા હોય સંસ્થાઓના સહકારથી અને શ્રેષ્ઠીઓના સહકારથી સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે। આ ઉકાળાની અંદર સરકારી આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શન હેઠળ ત્રિફળા, ત્રિકટુ, ગળો, તુલસી, દારૂ હળદર, કરિયાતું આવા ઔષધોનો શાસ્ત્રમાં બતાવેલ પ્રમાણે વિધિથી ઉકાળી અને એનો ઉકાળો બનાવી સવારે 9-11 શહેરના મધ્યમાં આવેલ પટેલ સમાજમાં બનાવવામાં આવે છે। અને દિનેશ ચંદ્રવાડિયા CN24 ન્યૂઝ ઉપલેટા। સમાચારના અંતમાં વાત કરીએ તો યુપીના બલિયામાં એક સગીરાએ તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। સગીરાએ એક પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત 7 લોકો પર આરોપ લગાવ્યો છે। આ ઘટનાની જાણ થતાં સગીરાના પિતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું। સગીરા સાથે કોન્સ્ટેબલ સહિત 7 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। વાત છે યુપીના બલિયાની, જ્યાં સગીરાને એક પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગ્રામ પ્રધાન સહિત 7 લોકો પર આરોપ લગાવ્યો છે। પોલીસે પીડિતાને આરોપને આધારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી જેલના હવાલે કરી દીધો છે। પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાતે આશરે 9 વાગે તે ખેતરમાં શૌચ માટે ગઈ હતી। તે દરમિયાન રસ્તામાં ગોપાલનગર ચોપી પર તૈનાત કોન્સ્ટેબલે ગામના પ્રધાન સાથે મળીને તેનું અપહરણ કરી લીધું હતું, જે બાદ તેને સગીરાને નજીકની સરકારી સ્કૂલના ધાબા પર લઈ ગયા હતા।
જ્યાં કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત 7 લોકોએ મળી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ મામલે પોલીસ સગીરાના નિવેદન બાદ આરોપીની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.